يهي سبا سندر جهان صوبا برمي نجاي اندر سبا واردانو تو اورن کے کہاتا ہوں با Yeah.
I'm
लेकिन वो बच्चा वो लड़का जब 23 साल की उम्र में फांसी के तख्ते पर झूला तो भारत की हर माँ ने ये ख्वाब देखा कि उनकी कुख से भी भगत सिंह जैसा बेटा पैदा हो। ये कर्म है, जन्म से कुछ पता नहीं चलेगा, तो कर्म एवं करो तो आवा अलौकिक मनोरथ संभव है। केवानो हेतु एवं जेम वचनामृत में आप श्री अमे सांभता था 284 ની વાત આપ શ્રીએ કરી। એવાના એક ભક્ત કવિ થયા, મુસ્લિમ ભક્ત કવિ છે રસખાનજી। 252 માં વ્રજની અંદર રસખાનજી મુસ્લિમ ભક્ત છે, કૃષ્ણ ભક્ત। અંતિમ સમયે એના જીવનના છેલ્લા 2 વર્ષ બાકી હતા અને એને ઉગી ગયું હવે નજીક છે, ત્યારે આજે આપણે વ્રજમાં ગોકુલમાં જઈ અને ઠકુરાણી ઘાટ ઉપર જ્યારે જઈએ બસ ત્યાં બેસી અને ઠાકોરજીને વિનંતી કરી છે કે હવે મારું શરીર શિથિલ થઈ ગયું છે, દેહ છૂટવામાં હવે કોઈ વિલંબ નથી, પણ બીજો જન્મ આપે, માનુષ હો તો વહી રસખાન, બીજો જન્મ થાય તો પણ હું વ્રજની અંદર રસખાનજી તરીકે જ જન્મ લઉં, હે પશુ થાવ તો નંદરાયજીની ગાય તરીકે મને જન્મ આપો, પશુ હો તો કહાં બસ મેરો ચરો નિત નંદ કી દેનો મજાર, પાહન હો તો વહી ગિરી કો, પાહન માને પથ્થર, પથ્થર જો થાવ તો ગિરિરાજજી નો થાવ કે જે આપે ધારણ કર્યો, આપ ગૈયા ચરાવા અમારે ગિરિરાજજી ઉપર આપ પધારો અને આપના ચરણ અમારા ઉપર પડે તો પથ્થર મને ગિરિરાજજી નો બનાવું, હે અને ખગ ખગ હો તો બસેરો કરું, ખગ માને પક્ષી, પક્ષી થાવ તો યમુનાજીના કિનારા ઉપર કદમના વૃક્ષની ડાળી ઉપર બેઠો બેઠા હું આપના દર્શન કરું, આપનું ભજન કરું, માગું કોઈ ખોટી ચીજ નથી, નટિયાજી કીધું ને, પણ માગું એવું કે ભગવદ ભજન ભક્તિ અને બીજાનું કલ્યાણ થાય એવું કાર્ય કરવું, હે ભક્તિનો પ્રકાર એવો નથી ભગવાનનું નામ લઈ તો ભક્તિ ગણાય, બહુ વિશાળ દ્રષ્ટિથી વિચારજો, દેશની સરહદ ઉપર છે પણ એ ભક્તિ છે, ભલે એ પગાર લે લોકો, હે લે છે ને, પણ એને શું કહેવાય રાષ્ટ્રભક્ત, શહીદીનું બિરુદ એને મળે એ પણ એક ભક્તિ છે, તો સત્કર્મ હોય ત્યારે આવા અલૌકિક અનુરોધ થાય। અને 2 દિવસથી જે આનંદ લઈ છે હવે આપણે ધીરે ધીરે અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છીએ, ક્રમે ક્રમે આપણા તમારા માટે ચા પાણી નાસ્તો આવતો રહેશે અને ક્રમે ક્રમે અહીંથી ગાતા રહીએ અમે અને તમે હોકારો દેતા રહીએ, બસ આટલી આશા અમને છે હવાર ઉપર, બરાબર હવે આગળનું પદ લઈએ। ऐसी कृपा कौन करे गुरु बिना, ऐसी कृपा कौन करे, ગુરુની કૃપાથી જ જીવમાં એટલી તાકાત નથી, સામર્થ્ય નથી કોઈ કે કંઈક કરી શકે, ઠાકોરજીની કૃપા થાય, ગુરુની કૃપા થાય, હે અને ગુરુ કેવલ દીક્ષા આપે એ જ ન ગણાય ભાઈ। એક વ્યક્તિ કામ વાસનાથી તરતો તરતો નદી પાર કરીને ગયો, તુલસીદાસ, વાપસ ત્યાંથી ફરી વાર આવ્યા તો સંત તુલસીદાસ થઈ ગયા, માં રત્નાવલી નો ઉપકાર હતો રામાયણ કરતા તુલસીદાસ, તો એ પણ એને પણ ગુરુ માન્યા તુલસીદાસ, પત્નીને પણ, જ્યાં એવો સારો વિચાર મળી જાય જીવન જીવવાનો ગુરુ વગર આ સંભવ નથી, કહેવાનો તાત્પર્ય એ શ્રી કૃપા કોણ કરે, કોણ કરે કોણ કરે,
Thank you.
વાંધો છે ગદરની મનોરથ કર્યો તમને કઈ જે હો કરો વાંધો છે કઈ હે હા બરાબર ચીપ મારો
Thank you.